वेलकम बेक। शाकभाजी खेती करता खेडूतोनी हालत कफोड़ी थी गई है। जी 24 कलाकनी टीमें पंचमहाल जिल्लाना कालोल तालुका में आवेला कंडाज गामना खेडूतो साथे वातचीत करी। आ गामना खेडूतोए अहीं कारेला टिंडोड़ा रींगण कोळा कोबीज गवार भींडा दूधी अने खेती करी छे। शाकभाजी मात्र 2-4 रूपया किलो जई रही छे, जेथी खेडूतोने नुकसान थाय छे। आ खेडूतोनुं शाक सस्ता भावे लई वेपारीओ 10-20 रूपये किलो वेचे छे। वरसाद न पड़वाने कारणे पाणीनी पण समस्याओ ऊभी थई छे अने तेथी ज खेडूतोनी मांग छे के सरकार सिंचाईना पाणीनी व्यवस्था करे। हाल शाकभाजीनी खेती करता खेडूतो खूब ज मुश्किली में मुकाया है। तेमाय खास करीने पंचमहाल जिल्लानो जे कालोल तालुकानो कंडाच गाम छे तेना हूँ आपने सीधा दृश्य बतावा मांगीश खेतरना। के हाल आपणे जे छे टिंडोराणी जे वाड़ी छे तेनी अंदर ऊभा छे, बाजूनी अंदर वालोरनी पण खेती करेली छे। कंडाच गामनी जो वात करीए तो आ जे गाम छे वर्षोथी परंपरागत खेती छोड़ी अने शाकभाजीनी खेती करे छे। वर्षोथी अहींना खेडूतो जे छे सारी एवी आवक रड़ी रह्या हता, परंतु आ वखते शाक શાકભાજીના જે ભાવ છે ખૂબ જ તળિયે બેસી ગયા છે અને ખેડૂતોને પોતાના જે ઉત્પાદન છે શાકભાજીનું તેના ભાવ જે છે તે નથી મળી રહ્યા। આપણી સાથે કાલોલ તાલુકાના ખેડૂતો છે કંડાચ ગામના, એમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે ખેડૂતો છે તેમનું શું કહેવું છે, કયા પ્રકારના ભાવ મળે છે અને આ જે ગામ છે કંડાચ તેની અંદર કયા પ્રકારની ખેતી થાય છે। સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે ખેતીની વાત છે, શાકભાજીની ખેતી આપનું ગામ તો વર્ષોથી કરે છે, હાલ કઈ કઈ ગામમાં ખેતી છે અને કેવા ભાવ મળે છે? અત્યારે હાલમાં તો દૂધી છે, કોરું છે, રીંગણ છે, વાલોર ટીંડોળા દરેક કરવામાં આવે છે, પણ અત્યારે ભાવ માર્કેટમાં મળતા નથી જોઈએ એવા। મારા પરમ દિવસ રીંગણ મોકલ્યા હતા, ઘરના 100 રૂપિયા આપીને ભાડું આપીને મોકલ્યા હતા। કેટલા રીંગણ હતા, કેટલું નુકસાન ગયું છે, માર્કેટમાં કેટલો ભાવ છે? માર્કેટમાં અત્યારે 2-3 રૂપિયા કિલો ચાલે છે ભાવ। કેટલું નુકસાન છે અંદાજે? અંદાજે નુકસાન તો 40-45 હજારનું હશે ને। કાકા આપને પૂછવા માંગીશ, જે પ્રમાણે શાકભાજીની ખેતીની વાત છે અહીંના ખેડૂતો છે શું ખેતી કરી રહ્યા છે, શું ભાવ મળી રહ્યા છે, કેટલું નુકસાન છે? મારે અત્યારે કારેલાનો મંડપ છે, કારેલાના અત્યારે 2-4 રૂપિયાના કિલોના ભાવે કારેલું જાય છે। કારેલીના બિયારણ તો શું ખાતર દવા પાણીના એ પણ ખર્ચો હજુ બહાર નથી આવ્યો, ઓછામાં ઓછું 50-60 હજારનું નુકસાન છે। જે વર્ષોથી ભાવ મળતા હતા તમને એના કરતાં આ વખત ઘણા ઓછા ભાવ મળી રહ્યા? ઘણા ઓછા એટલે બહુ નીચા તરીએ। જી કાકા આપને પૂછવા માંગીશ, શું કઈ શાકભાજી કરી છે, કયા પ્રકારનું નુકસાન છે, કેટલો ભાવ છે? ભીંડા, ભીંડામાં અત્યારે બહુ એટલું બધું નુકસાન થઈ રહ્યું છે કે વાત જ નહીં કરવાની, એટલી બધું નુકસાન થઈ રહ્યું છે। આજે 3-4 રૂપિયાના કિલોના ભાવના ભીંડા જાય છે। આજે 3-3 વીઘો ભીંડા કર્યા તો એમાં કશું મજૂરી નથી મળતી ને કશું નથી મળતું એમને। બિલકુલ ખેડૂતો અને કમાણી નથી થતી, પણ વેપારીઓ અને દલાલો જે છે તે કમાઈ રહ્યા છે। આપને પૂછવા માંગીશ, જે પ્રમાણે અત્યાર સુધી આપણે વાત કરી, દરેક જે શાકભાજીની ખેતી છે 2-3 રૂપિયા જઈ રહી છે અને માર્કેટમાં ખૂબ ઊંચા ભાવે વેચાય છે, શું કહેશો, શું સ્થિતિ છે? આમ તો એવું છે કે બજારમાં અત્યારે માર્કેટમાં જાય છે તારે 2-3 રૂપિયા વેચાય છે, પણ એમાં 3 રૂપિયા વેચવા માટે અમારે પાણી, અમારે એક તો પાણી અત્યારે છે નહીં, વરસાદ નથી એટલે પાણી નથી, અને પાણી નથી એટલે અમારે ડીઝલ અને પેટ્રોલના ભાવ મોંઘા થઈ ગયા, એટલે અમારે અહીંયાથી 30 રૂપિયા 35 રૂપિયા જબલું ત્યાં મોકલવું પડે, 10 રૂપિયાનું જબલું અમારું લાગે છે, મજૂરી લાગે છે, એક જબલાનું પેકિંગ કરતા અમને 50-60-70 રૂપિયાનો ખર્ચો લાગે છે, માળ માળ ત્યાં 50 રૂપિયા જબલું વેચાય છે, 30-35 કિલોનું જબલું ભરીએ છીએ, અને તેમાં પાછા અત્યારે વેપારી એવું કહે છે કે તમે નાનું જબલું લાવો મોટું જબલું લાવો, એટલે અમને કોઈ અત્યારે પોસાયું છે નહીં, અત્યારે ગિલોડીના માળવા અત્યારે તમે અત્યારે દેખજો કે લગભગ 17 અત્યારે લોકોએ કટિંગ કરી નાખ્યા છે, મજૂરી પોસાયું નથી, તું દૂધી અત્યારે બજારમાં કઈ અત્યારે ઢોરોને ખવડાવવા વારો આવે છે, કોળા છે તે તોડી અને અત્યારે ઢગલા મારી દીધા છે, શાકભાજીનું કોઈ પણ, અને અત્યારે માર્કેટની અંદર કોળું દૂધી વાલોર અને ભીંડા આ 3 વસ્તુ કે તમે બજારમાં લાવશો જ ના તો પછી અમારે વેચવું ક્યાં? બિલકુલ, તો આ કંડાચ ગામના ખેડૂતો હતા જેમની સાથે આપણે વાત કરી, ખાસ કરીને આ જે ગામ છે તેની અંદર વર્ષોથી ખેતી થતી હતી શાકભાજીની, પરંતુ આ વખતે જે છે કંડાચ ગામની અંદર જે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો છે તેમને પારાવાર મુશ્કેલી નડી રહી છે। માર્કેટની અંદર તમામ જે શાકભાજી છે તે 2-3 રૂપિયા કિલો જઈ રહી છે, પરંતુ વેપારીઓ જે છે તેના 4-5 ગણા ભાવ કરીને માર્કેટની અંદર 10-20 રૂપિયા કિલો વેચી રહ્યા છે, એટલે સીધી રીતે જે છે નુકસાન ખેડૂતોને વેઠવું પડી રહ્યું છે। ત્યારે કંડાચ ગામના જે ખેડૂતો છે તે માંગણી કરી રહ્યા છે કે સરકાર દ્વારા શાકભાજીના જે ભાવ છે તેનું નિયંત્રણ કરવામાં આવે, અને બીજી તરફ જે પાણીની અગવડતા પડી રહી છે વરસાદ નથી તો સિંચાઈની વ્યવસ્થા આ વિસ્તારની અંદર પણ કરવામાં આવે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, કંડાચ, પંચમહાલ।